પાટણ જિલ્લાના રાધનપુર નગરને એક એવા પીઆઈ મળ્યા છે કે જે ગરીબ લોકોને જ ભોગ બનવું પડે છે તેવો નજારો પીઆઈ પરિવાર આવતા જોવા મળી રહ્યો છે. રાધનપુર શહેરમાં લારી રિક્ષાવાળાઓને પકડી જેલના હવાલે કરતા વિરુદ્ધ ગરીબ પ્રજા ત્રસ્ત પામી છે. રાધનપુર શહેરમાં બે નંબરમાં દારૂ ઉપર લગામ આવી નથી. જેનો નજારો આ સાહેબ દારૂ પીનારને પકડી જેલના હવાલે કરી તેના પર ધાક જમાવી સંતોષ માને છે. રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ઉપર ઉચ્ચ અધિકારીઓની પણ બીક ન હોય તેવા નજારો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા ઓફિસ પીઆઈ પરમાર મસાલો ખાઈ રહ્યા હતા, જેનો વિડીયો વાયરલ થતા પીઆઈ પોતે કાયદાને હાથમાં લઈ મસાલાનો વિડીયો લેનાર વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી હતી. ત્યારે આ અરજદારનો પીઆઈ પરમારે મોબાઈલ કબજે કર્યો હતો. જે મોબાઈલમાં આ અરજદારના વિડીયો હોય પીઆઈ પરમાર બહુ જ રફમાં આવ્યા હતા અને આ વિડીયો હોવાથી આ અરજદારને રૂપિયા 5 લાખની માંગણી કરી હતી. ત્યારે આ અરજદારે પણ પીઆઈ પરમાર વિરુદ્ધ તે બાબતની અરજદાર દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરાઈ હતી અને ભુજ આઈજી સાહેબ દ્વારા એસપી સાહેબને આ બાબતની તપાસ કરવા માટે આદેશ આપ્યા હતા. ત્યારે એસપી સાહેબ પાટણનાઓએ દિન 7માં તપાસના આદેશ કરાયા હતા. ત્યારે પીઆઈ પરમાર પણ મોબાઈલના વિડીયોમાં રફ જમાવતા પોતાની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. આ ફરિયાદ થતાં મોબાઈલ ગેરકાયદેસર કબજે રાખ્યો છે ત્યારે આ બાબતની તપાસ DYSP રાધનપુરને સોંપાઈ છે, જેમણે આ મોબાઈલ પરત લેવા અનેક કાગળો પીઆઈ પરમારને લખ્યા છે. છતાં પીઆઈ પરમારના પેટનું પાણી હલ્યું નથી એવા હુકમો નેવે પોટકું બાંધીને મૂકી દીધું છે. ત્યારે આ પીઆઈ પરમારને કોણ છાવરી રહ્યું છે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે બહુજ એસપી ભૂદડા સાહેબ આ પીઆઈને સબક શીખવાડે તેવી માંગ ઉઠી છે. રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પરમાર સાહેબે મારા ઉપર 151 મુજબની ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે સમયે મારા બે મોબાઈલ તેમણે કબજે લઈ લીધેલા હતા, જેમાં એક મોબાઈલમાં મારા ફેમિલી તેમજ અંગત વિડીયો હતા. તેઓને ખબર પડી કે આ અંગત વિડીયો છે, જેથી તેમણે પોતાના સ્વાર્થ ખાતર અંગત લાભ ઉઠાવેલો અને મારી જોડે રૂપિયા 5 લાખની માગણી કરેલી. પરંતુ આવી માગણી મેં સ્વીકારી ન હતી અને મેં ઉચ્ચ કક્ષાએ તેઓ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ ફરિયાદ કરાતા પાટણ એસપી સાહેબ દ્વારા રાધનપુર DYSP સાહેબને દિન 7માં યોગ્ય પગલાં ભરવા તેમજ આ મોબાઈલ અમને સત્વરે પાછો મળે તેવા આદેશ કરાયા હતા. આજે 1 મહિનો અને ઉપર 10 દિવસ થવા આવ્યા છે. અત્યાર સુધી મને મોબાઈલ પરત મળ્યો નથી કે તે વિરુદ્ધ કોઈ પગલાં ભરાયા નથી, જેથી આ બાબતે યોગ્ય પગલાં ભરાય તેવી મારી માગણી છે. નાનજી ઠાકોર, રાધનપુર. નાનજીભાઈ ઠાકોર સાથે NS ગુજરાત ન્યૂઝ પાટણ.